હેલો મિત્રો, તો કંટ્રોલ સિસ્ટમનો લેક્ચર નંબર 2 સ્ટાર્ટ કરીએ. તમને પહેલાંથી એક વાત જણાવી દઉં કે આ સબ્જેક્ટ થોડો ઘણો ટિપિકલ છે અને કંટાળો પણ આવશે, પણ 10-15 મિનિટ બન્યા રહો તો શું થશે કે 25 જેટલા એમસીક્યુ સોલ્વ થઈ જશે, અને જો પૂછાય એક્ઝામમાં તો આપણે કામમાં પણ આવી જશે. ઓકે, આપણે શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 26. આ ક્વેશ્ચન આપણે જોઈ ગયા છીએ કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કઈ છે નીચેનામાંથી. ઓકે, યાદ હોય તો તમે કોમેન્ટ કરીને જણાવશો. ક્વેશ્ચન નંબર 27 કહે છે કે કોઈપણ એક કંટ્રોલ સિસ્ટમમાં માની લો કે વધારે પડતો નોઇઝ થાય છે, તો એનો મતલબ શું થયો કે જે આખી સિસ્ટમ છે એ કોનાથી પ્રોબ્લેમેટિક થશે, કોનાથી સફર થતી હશે, સફર ફ્રોમ ખાલી જગ્યા. બરાબર, તો યાદ રાખીશું સેચ્યુરેશન ઇઝ એમ્પ્લિફાઇંગ સ્ટેજીસ, એટલે કે જે સેચ્યુરેશન હશે એ છે એક એમ્પ્લિફાઇંગ સ્ટેજીસ સુધી પહોંચી ગયું છે, એના કારણે જે છે વધારે પડતો નોઇઝ આવશે. અને બીજી વસ્તુ એક યાદ રાખીશું, નોઇઝ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ બેન્ડવિથ. નોઇઝ એ ડાયરેક્ટલી પ્રપોઝનલ કોની સાથે હશે? બેન્ડવિથ સાથે પ્રપોઝનલમાં હશે. બરાબર, એટલા માટે આપણે બેન્ડવિથને બહુ વધારે રાખતા નથી. બરાબર, નહીં તો જો એ વધે તો નોઇઝ પણ વધશે, એટલા માટે. બરાબર, તો અહીંયા યાદ રાખીશું કે જે એક્સેસિવ નોઇઝ થાય છે એ સફર કરશે શેનાથી, તો સેચ્યુરેશન ઇઝ એમ્પ્લિફાઇંગ સ્ટેજીસ. ક્વેશ્ચન નંબર 28, ઝીરો ઇનિશિયલ કન્ડિશન આપણે કહીએ કોઈપણ એક સિસ્ટમ માટે, હું એમ કહું છું કે ઝીરો ઇનિશિયલ કન્ડિશન, તો એનો મતલબ શું થયો કે જે તમારી સિસ્ટમ છે ને એ રેસ્ટમાં છે, એટલે કે આરામમાં છે, અને કોઈપણ પ્રકારની એનર્જી એનામાં અત્યારે સ્ટોર થઈ રહી નથી. એટલે ઝીરો ઇનિશિયલ કન્ડિશન એટલે શું? તો તમારી સિસ્ટમ રેસ્ટમાં છે અને એમાં કોઈ જ એનર્જી સ્ટોર થઈ રહી નથી. ક્વેશ્ચન નંબર 29 શું કહે છે કે ટ્રાન્સફર ફંક્શન જે હશે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર, અમુક એક કેલ્ક્યુલેશન કરવા માટે. તો શેનું કેલ્ક્યુલેશન કરવા માટે આપણે ટ્રાન્સફર ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ? શેનું કેલ્ક્યુલેશન કરવા માટે ટ્રાન્સફર ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ? તો ઓલવેઝ યાદ રાખી લઈશું, ઓકે, ભૂલથી ટીક થઈ ગયું, આઉટપુટ ફોર એની ગિવન ઇનપુટ. તો ટ્રાન્સફર ફંક્શન હશે એ શેના માટે આપણે ઉપયોગ કરીએ છીએ? તો આઉટપુટ શોધવા માટે. બરાબર, યાદ રાખી લઈશું, આઉટપુટ શોધવા માટે, એટલે કે આઉટપુટને કેલ્ક્યુલેશન કરવા માટે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય આને, કે જે આઉટપુટ છે એને કેલ્ક્યુલેટ કરવા માટે, આઉટપુટને કેલ્ક્યુલેટ કરવા માટે આપણે ટ્રાન્સફર ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, આઉટપુટને કેલ્ક્યુલેટ કરવા માટે આપણે ટ્રાન્સફર ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 30, જે બેન્ડવિથ હશે એ બેન્ડવિથ ઇન અ ફીડબેક એમ્પ્લિફાયર. તો યાદ રાખીશું કે ગેઇન ડિક્રીઝ થાય તો તમારી બેન્ડવિથ વધશે, પણ કેવા પ્રમાણમાં? બહુ ઓછા પ્રમાણમાં વધશે. બરાબર, તો યાદ રાખીશું, જો આઉટપુટ ઘટે, સોરી, ગેઇન ઘટે, ગેઇન એટલે શું? એફિશિયન્સી. આપણે વાત કરી એફિશિયન્સી ઘટશે તો એનો મતલબ કે તમારી બેન્ડવિથ ઇન્ક્રીઝ થશે. બેન્ડવિથ ઇન્ક્રીઝ થશે એનો મતલબ શું થયો? તમારો નોઇઝ થોડો ઘણો ઇન્ક્રીઝ થશે. બધું ડાયરેક્ટલી પ્રપોઝનલ છે એટલે ધ્યાનમાં રાખીશું, ગેઇન તમારો ઘટે તો બેન્ડવિથ વધે, અને બેન્ડવિથ વધે તો નોઇઝ પણ વધશે. ક્વેશ્ચન નંબર 31 શું કહે છે? ઓન વિચ ઓફ ધ ફોલોઈંગ ફેક્ટર ડઝ ધ સેન્સિટિવિટી ઓફ અ ક્લોઝ લૂપ સિસ્ટમ ટુ ગેઇન ચેન્જીસ એન્ડ લોડ ડિસ્ટર્બન્સ ડિપેન્ડ. એટલે શું કહે છે કે કોઈપણ એક ક્લોઝ લૂપ સિસ્ટમ છે એમાં ગેઇન ચેન્જ થાય, લોડ ડિસ્ટર્બન્સ થાય, એટલે કે લોડ એટલે કે જે આઉટપુટ હશે એ ડિસ્ટર્બ થાય, એ બધી વસ્તુ શેના ઉપર ડિપેન્ડ કરે? તો બધી વસ્તુ ઉપર ડિપેન્ડ કરશે, ફ્રિકવન્સી કહીએ, લૂપ ગેઇન કહીએ, ફોરવર્ડ ગેઇન કહીએ, ત્રણે ત્રણ વસ્તુ ઉપર ડિપેન્ડ કરશે. ક્વેશ્ચન નંબર 32, ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ જે હોય ઇન ધ વિથ ધ ફીડબેક સિસ્ટમ એ કયા પ્રકારનું હોય? તો ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ જે હશે ને એ કેવો હશે? તો એ તરતથી ઘટી જશે, ઓછો થઈ જશે. તો યાદ રાખી લઈશું, કોઈપણ ફીડબેક સિસ્ટમની વાત ચાલતી હોય અને ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સની વાત કહે તો ડિકેઝ ક્વિકલી, એટલે કે ઝડપથી ઘટી જશે. ક્વેશ્ચન નંબર 33, જે આપણે સેકન્ડ ડેરિવેટિવ કરીએ, સેકન્ડ ડેરિવેટિવ એટલે બીજું કંઈ જ નહીં પણ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર કહીએ, તો આનું શું, એનો મતલબ શું થયો કે થીટાનું ટાઈમની સાપેક્ષમાં બીજું વિકલન, એટલે કે સેકન્ડ ડેરિવેટિવ. તો સેકન્ડ ડેરિવેટિવ ઓફ ઇનપુટ સિગ્નલ્સ મોડિફાય વિચ ઓફ ધ ફોલોઈંગ, એટલે કે સેના દ્વારા એને મોડિફાય કરી શકાય, એને ઇમ્પ્રૂવ કરી શકાય. તો યાદ રાખીશું, નંબર 1 ટાઈમ કોન્સ્ટન્ટ, અને નંબર 2 ઓસિલેશનને સપ્રેસ કરવાના, એટલે કે એને દબાવવાના. આપણે સપ્રેસ એટલે કે ઘટાડવું થશે. બરાબર, એટલે કે ઓસિલેશનને તમે સપ્રેસ કરો અને ટાઈમ કોન્સ્ટન્ટની મદદથી જે સેકન્ડ ડેરિવેટિવ હશે ઇનપુટ સિગ્નલનું એને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. તો બે વસ્તુ યાદ રાખીશું, સેકન્ડ ડેરિવેટિવ ઇનપુટ સિગ્નલના ઇમ્પ્રૂવ કરવા છે, યસ કરવા છે, તો ટાઈમ કોન્સ્ટન્ટ ઇમ્પ્રૂવ કરો, અને બીજી વસ્તુ ઓસિલેશન છે એને સપ્રેસ કરો. ક્વેશ્ચન નંબર 34, નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ કોઈપણ ક્લોઝ લૂપ સિસ્ટમ માટે સાચી વસ્તુ છે? તો યાદ રાખી લઈશું, ઓપ્શન નંબર સી, એક જ એવી એરર છે, સ્ટેટિક એરર, કે જેની વેલ્યુ, જેનો કોઓફિશિયન્ટ છે એ નોન ઝીરો વેલ્યુ છે, એટલે કોઈપણ વેલ્યુ છે, 5, 10, 15, 20 એવી કોઈપણ એક ફાઇનાઇટ વેલ્યુ છે સ્ટેટિક એરર માટેની. બરાબર, તો યાદ રાખી લઈશું, એક જ એવી સ્ટેટિક એરર છે કે જેનો કોઓફિશિયન્ટ કંઈક વેલ્યુ ધરાવે છે, ફોર એની ક્લોઝ લૂપ.
એ સ્ટેટમેન્ટ સાચું છે. ક્વેશ્ચન નંબર 35 શું કહે છે કે નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે કે સિસ્ટમ છે એ ગેઇન માર્જિન, જે સિસ્ટમનું ગેઇન માર્જિન છે એ એકની નજીક છે અથવા તો જે ફેઝ માર્જિન છે ઝીરોની નજીક છે. તો આપણે નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ થાય તો આ વસ્તુ કહી શકીએ કે ગેઇન માર્જિન એકની નજીક છે અથવા તો ફેઝ માર્જિન ઝીરોની નજીક છે. તો યાદ રાખી લઈશું, સિસ્ટમ ઇઝ હાઈલી ઓસિલેટરી. જ્યારે સિસ્ટમ જે હાઈલી ઓસિલેટરી હશે તો આપણે કહી શકીએ કે એનો જે ગેઇન માર્જિન હોય એ એકની નજીક છે અથવા તો ફેઝ માર્જિન છે એ ઝીરોની નજીક છે. ક્યારે કહી શકીએ કે જ્યારે સિસ્ટમ હોય એ હાઈલી ઓસિલેટરી હોય ત્યારે. ક્વેશ્ચન નંબર 36, ડ્યુ ટુ વિચ ઓફ ધ ફોલોઈંગ રીઝન એક્સેસિવ બેન્ડવિથ શુડ બી અવોઇડેડ, એટલે વધારે પડતી બેન્ડવિથ આપણે કેમ નથી રાખતા. તો ડાયરેક્ટલી આપણે વાત કરી, નોઇસ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ બેન્ડવિથ. જો બેન્ડવિથ વધારીએ તો નોઇઝ પણ સિસ્ટમનો વધે, એના કારણે આપણે બેન્ડવિથની વેલ્યુ બહુ વધારે રાખતા નથી. ક્વેશ્ચન નંબર 37, ઇન અ સ્ટેબલ કંટ્રોલ સિસ્ટમ બેકલેસ કેન કોઝ વિચ ઓફ ધ ફોલોઈંગ. તો કોઈપણ એક કંટ્રોલ સિસ્ટમ હોય એમાં બેકલેસ થતું હોય એટલે કે તીવ્ર પ્રતિકારાત્મક અસર આપણે કહી શકીએ, એ કેમ થતી હોય છે, તો ક્યારે થતી હોય છે કોઈપણ સ્ટેબલ સિસ્ટમમાં. તો યાદ રાખી લઈશું, લો લેવલ ઓસિલેશન્સ ઉપર, એટલે કે ઓસિલેશન્સ લો લેવલ ઉપર જો જનરેટ થઈ રહ્યા હોય તો એ વસ્તુ થશે, એ વસ્તુ એટલે કે બેકલેસ થશે, તીવ્ર પ્રતિકારાત્મક એટલે કે પ્રતિકારાત્મક એટલે કે એને કહેવાય ને કે નેગેટિવ એટલે કે ના પાડશે, થવા નહીં દે, બરાબર, એટલે કે જે સિસ્ટમ છે એને અનસ્ટેબલ નહીં થવા દે. ઓકે, ક્વેશ્ચન નંબર 38ની વાત કરીએ, કોઈપણ એક ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ છે કે જેમાં કઈ વસ્તુ, કયો એલિમેન્ટ આપણે યુઝ નહીં કરીએ. તો ઓસિલેટર કોઈપણ ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમમાં યુઝ નહીં થાય, એનો મતલબ એરર ડિટેક્ટર વપરાશે, ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ પણ વપરાશે અને સેન્સર પણ એમાં યુઝ થશે, પરંતુ જે ઓસિલેટર છે એ કોઈપણ ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમમાં યુઝ થશે નહીં. તો ઓસિલેટર કોઈપણ એક કંટ્રોલ સિસ્ટમમાં વાપરી શકાય નહીં. ક્વેશ્ચન નંબર 39, કોઈપણ એક કંટ્રોલ સિસ્ટમ છે તો એનું આઉટપુટ ઓફ ધ ઓસિલેટર ઇઝ ગિવન ટુ ખાલી જગ્યા. જે ઓસિલેટરનું આઉટપુટ છે એ આપણે કોને આપીશું, કોઈપણ એક કંટ્રોલ સિસ્ટમમાં ઓસિલેટરનું આઉટપુટ ક્યાં આપીએ આપણે, તો છેલ્લો પોઈન્ટ એટલે કે ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટના આપણે ઓસિલેટરનું, ઓસિલેટર નહીં કંટ્રોલર, બરાબર, કંટ્રોલર કમ્પેરેટર પણ આપણે એને કહી શકીએ, કંટ્રોલર કમ્પેરેટર પણ કહી શકીએ. કોઈપણ એક કંટ્રોલ સિસ્ટમ છે તો કંટ્રોલર જે હશે એટલે કે કંટ્રોલ એલિમેન્ટ જે છે હશે એનું આઉટપુટ આપણે કોને આપીશું, ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટને આપીશું. ક્વેશ્ચન નંબર 40, કંટ્રોલર એસેન્શિયલ ઇઝ અ ખાલી જગ્યા, તો ઇઝ અ કમ્પેરેટર, હમણાં જ વાત કરી, સીસી કંટ્રોલર કમ્પેરેટર. ક્વેશ્ચન નંબર 41, નીચેનામાંથી કયું, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ ઇનપુટ ઓફ અ ઇનપુટ ટુ અ કંટ્રોલર, એટલે કે કંટ્રોલર જે હોય એના માટે ઇનપુટ તરીકે શું વપરાશે. તો યાદ રાખી લઈશું, એરર સિગ્નલ, એટલે કે કંટ્રોલરમાં શું થશે, બધું કંટ્રોલ થશે, કે કોઈ પણ એરર સિગ્નલ હશે એ તમે આપવામાં આવે એટલે શું થશે, એના એ કંટ્રોલ થશે, એટલે કે એ પછી ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટને મળશે. ક્વેશ્ચન નંબર 42, નીચેનામાંથી કઈ સિસ્ટમ છે જે ઓન ઓફ કંટ્રોલર કહી શકાય. ઓન ઓફ કંટ્રોલર ઇઝ અ ખાલી જગ્યા સિસ્ટમ. તો ઓન ઓફ કંટ્રોલર હોય એને આપણે નોન લિનિયર સિસ્ટમ કહી શકીએ. ઓન ઓફ કંટ્રોલર ઇઝ અ નોન લિનિયર સિસ્ટમ છે. તો યાદ રાખી લઈશું, ઓન ઓફ કંટ્રોલર શું કીધું આપણે, ઓન ઓફ કંટ્રોલર ઇઝ અ નોન લિનિયર સિસ્ટમ છે તો યાદ રાખી લઈશું તો એને શું કહીશું આપણે, નોન લિનિયર સિસ્ટમ છે. ઓન ઓફ કંટ્રોલર એ શું છે, તો ઓન ઓફ કંટ્રોલર ઇઝ અ નોન લિનિયર સિસ્ટમ. ઓન ઓફ કંટ્રોલર જે હશે એ કયા પ્રકારની સિસ્ટમ છે, તો એ યાદ રાખી લઈશું, નોન લિનિયર પ્રકારની સિસ્ટમ છે. ક્વેશ્ચન નંબર 43, ઓકે, હવે થોડી ઘણી એનાલોજી છે, એટલે કે એક વસ્તુની બીજી સાથે સરખામણી કરવાની વાત કરવામાં આવે તો અહીંયા યાદ રાખીશું, બરાબર. થોડી જો આપણને શું કીધું, નંબર 1 છે કીધી કઈ સિસ્ટમ, એનાલોજી કીધી, ફોર્સ કરંટ અને એનાલોજી, બરાબર. ફોર્સ કરંટની જે એનાલોજી હશે એમાં કેપેસિટન્સ બરાબર હું શું લખી શકું, ફોર્સ કરંટ એનાલિસિસ હોય તો યાદ રાખી લઈશું, કેપેસિટન્સ બરાબર હું માસ લખી શકું, એમ એટલે કે માસ લખી શકીશું, યાદ રાખી લઈશું, કેપેસિટન્સ ઇઝ ઇક્વલ ટુ માસ, પણ છે એમાં ફોર્સ કરંટ એન્ડ એનાલોજી હોય ત્યારે. તો કેપેસિટન્સ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે, માસ લખી શકાશે, કેપેસિટન્સ ઇઝ ઇક્વલ ટુ સીએમ એટલે કે ચીફ મિનિસ્ટરની વાત નથી ચાલતી અહીંયા, કેપેસિટન્સ અને માસની વાત ચાલે છે, માસ એટલે કે દળ. ઓકે, ક્વેશ્ચન નંબર 2 કહે છે કે ટેમ્પરેચરની વાત કરીએ કે અંડર થર્મલ એન્ડ ઇલેક્ટ્રિકલ એનાલોજી, કોઈપણ એક થર્મલ અને ઇલેક્ટ્રિકલ એનાલોજી હોય એની અંદર જો આપણે ટેમ્પરેચરની વાત કરીએ, ટેમ્પરેચર અંડર થર્મલ એન્ડ ઇલેક્ટ્રિકલ એનાલોજી ઇઝ કન્સિડર્ડ એનાલોજી ઇઝ ટુ ખાલી જગ્યા, એટલે કે ટેમ્પરેચરનો કોની સાથે હું સરખાવી શકું છું. તો ઓલવેઝ યાદ રાખી લઈશું, ટેમ્પરેચરને આપણે વોલ્ટેજ સાથે સરખાવીશું,
ટેમ્પરેચરને આપણે કોની સાથે સરખાઈશું? વોલ્ટેજ સાથે. બટ કઈ એનાલોજીમાં? તો થર્મલ અને ઇલેક્ટ્રિકલ એનાલોજી હોય તો એની અંદર થર્મલ અને ઇલેક્ટ્રિકલ એનાલોજીસમાં વોલ્ટેજને આપણે ટેમ્પરેચર સાથે સરખાઈશું. ક્વેશ્ચન નંબર 45 શું કહે છે કે કોઈ પણ એક એનાલોજી છે, કઈ એનાલોજી કહે છે? ઇલેક્ટ્રિકલ ન્યુમેટિક સિસ્ટમ છે, તો એમાં કરંટને આપણે કોની સાથે સરખાઈશું? તો ઇલેક્ટ્રિકલ ન્યુમેટિક સિસ્ટમ કહે તો એમાં કરંટને આપણે એર ફ્લો રેટ સાથે સરખાઈશું. ક્વેશ્ચન નંબર 43માં શું કહે છે કે એક કોઈ પણ એક લિક્વિડ લેવલ છે એન્ડ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ એનાલોજી છે, તો એમાં વોલ્ટેજને હવે કોની સાથે સરખાઈશું? ઓકે, અહીંયા એનાલોજી ચેન્જ થઈ ગઈ છે, રાઈટ? તો અહીંયા પૂછ્યું છે કે વોલ્ટેજને કોની સાથે સરખાઈશું? ઇન ધ લિક્વિડ લેવલ એન્ડ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, તો યાદ રાખીશું હેડ સાથે સરખાઈશું, જેનો પીક પોઈન્ટ હશે એની સાથે આપણે વોલ્ટેજને સરખાઈશું. ક્વેશ્ચન નંબર 47, આપણને શું કહ્યું કે કોઈ પણ એક વિશિયસ ફ્રિક્શન કોએફિશિયન્ટ છે એને ફોર્સ વોલ્ટેજ એનાલોજીમાં કોની સાથે સરખાઈશું? એટલે કે વિશિયસ ફ્રિક્શન કે ફ્રિક્શન કે એટલે કે ઘર્ષણ કે, તો એનો કોએફિશિયન્ટ હશે એનો કોની સાથે સરખાઈશું? ઇન ધ ફોર્સ વોલ્ટેજ એનાલોજીમાં, તો યાદ રાખી લઈશું એને રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ સાથે આપણે સરખાઈશું, બરાબર? અવરોધ સાથે એને સરખાઈશું. ક્વેશ્ચન નંબર 48માં શું કહે છે? ફોર્સ વોલ્ટેજ એનાલોજી છે તો એમાં વેલોસિટી એટલે કે વેગને કોની સાથે સરખાઈશું? વેગ એટલે કે વેગને વેલોસિટીને આપણે કોની સાથે સરખાઈશું? ઇન ધ ફોર્સ વોલ્ટેજ એનાલોજી, તો યાદ રાખી લઈશું એને સરખાઈશું આપણે કરંટ સાથે, ઓલવેઝ યાદ રાખી લઈશું. વેલોસિટી એટલે કે વેગ, વેગ એટલે શું કહીએ કે કરંટ એટલે કે એમ્પિયર એટલે કે આઈ સાથે સરખાઈશું, બરાબર? વેલોસિટીને આપણે કરંટ સાથે સરખાઈશું. વેલોસિટીને કોની સાથે સરખાઈશું? કરંટ સાથે સરખાઈશું ઇન ધ ફોર્સ વોલ્ટેજ એનાલોજી, બરાબર? એક ફોર્સ વોલ્ટેજ એનાલોજી કીધી, વેગ એટલે કે વેલોસિટી, એને કોની સાથે સરખાઈશું? કરંટ સાથે સરખાઈશું. અને એક બીજી એનાલોજી જે ભણ્યા હતા, એક આપણે કરંટને એરફ્લો રેટ સાથે સરખાવતા હતા. ક્વેશ્ચન નંબર 49, જે ચાર્જ હશે, ચાર્જ એટલે કે ક્યુ, એને થર્મલ ઇલેક્ટ્રિકલ એનાલોજીમાં કોની સાથે સરખાવીશું? તો ચાર્જને આપણે થર્મલ ઇલેક્ટ્રિકલ એનાલોજીમાં ટેમ્પરેચર સાથે સરખાવીશું. બીજી એક આપણી એનાલોજી જોઈએ આપણે આગળ, કે જેમાં ટેમ્પરેચરને આપણે કોની સાથે સરખાવતા હતા? વોલ્ટેજ સાથે સરખાવતા હતા. ઓકે, તો એ વસ્તુ થોડીક યાદ રાખીશું. અહીંયા ચાર્જ હશે, વોલ્ટ ટેમ્પરેચર સાથે સરખાઈશું. ઓકે, અહીંયા એટલું યાદ રાખી લો કે જેમ કે અહીંયા ટેમ્પરેચર આપ્યું છે, તો ટેમ્પરેચર આપ્યું તો અહીંયા ચાર્જ અને વોલ્ટેજ બંને ના આપે, રાઈટ? તો ચાર્જ હશે તો એકલું ટેમ્પરેચર જ હશે, એટલે તમને એટલું બધું કન્ફ્યુઝ એ નહીં કરે, એટલે વાંધો નહીં આવે. ઓકે, આજનો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. માસ એટલે કે જે દળ હશે એને આપણે કોની સાથે સરખાઈશું? ઇન ધ ફોર્સ વોલ્ટેજ એનાલોજી, તો ઓલવેઝ યાદ રાખી લઈએ દળને અહીંયા ઇન્ડક્ટન્સ સાથે સરખાઈશું, દળને અહીંયા ઇન્ડક્ટન્સ સાથે સરખાઈશું ઇન ધ ફોર્સ વોલ્ટેજ એનાલોજી. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળીશું, અત્યાર સુધી આટલું જ રાખીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.